નમસ્કાર ખેડૂત મિત્રો, ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 10 જુલાઈ 2023। આજના સવારના 5:30 વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતમાં હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે તેમજ આવતીકાલે કેટલાક વિસ્તારોમાં વરસાદ પડશે। જોઈએ સંપૂર્ણ અપડેટ્સ, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। સૌથી પહેલાં અત્યારના સમયની અપડેટ જોઈએ તો અત્યારે સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારો છે, જેમાં પોરબંદર છે, જૂનાગઢ છે, ભાણવડ, ગોંડલ તેમજ બોટાદ આજુબાજુના જે વિસ્તારો છે, બોટાદ, ચોટીલા, મોરબી, સુરેન્દ્રનગર તેમજ ભાવનગરના કોઈ કોઈ વિસ્તારો, આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે। તો મધ્ય ગુજરાતના વિસ્તારો જોઈએ તો વિરમગામ, અમદાવાદ, કપડવંશ, લુણાવાડા, ગોધરા, દાહોદ તેમજ નડિયાદ, ધોળકા આજુબાજુના જે વિસ્તારો છે તેમજ વડોદરા, છોટાઉદેપુર, અમોદ, ભરૂચ, રાજપીપળા તેમજ સુરત, વલસાડ, નવસારી અને ડાંગ, આ બધા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે। તો ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે, જેમાં ખાસ કરીને સાંતલપુર, રાધનપુર, રોડા, પાટણ, સિદ્ધપુર, વડનગર, સાણસમા, હારીજ, મોઢેરા, મહેસાણા તેમજ આજુબાજુના વિસ્તારો દસાડા છે, કડી છે, માણસા, પ્રાંતિજ, હિંમતનગર, ઈડર આજુબાજુના જે વિસ્તારો છે તેમજ ખેડબ્રહ્મા, અંબાજી, પાલનપુર, ડીસા, ભાટસણ તેમજ થરાદ, ધાનેરા, આબુ રોડ, આ બધા વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેલી છે। હવે બપોરના સમયની અપડેટ જોઈએ તો બપોરના સમયે દ્વારકા, સલાયા, જામનગર, ભાણવડ, પોરબંદર, રાજકોટ, ચોટીલા, બોટાદ, જસદણ, ગોંડલ તેમજ અમરેલી, ભાવનગર, અલંગ આજુબાજુના જે વિસ્તારો છે તેમજ વેરાવળ, ઉના, મહુવા, રાજુલા આજુબાજુના વિસ્તારો તેમજ સુરેન્દ્રનગર પંથક, મોરબી પંથક, મધ્ય ગુજરાતમાં વિરમગામ, અમદાવાદ, કપડવંશ, લુણાવાડા, ગોધરા, નડિયાદ, ધોળકા, વડોદરા, છોટાઉદેપુર આજુબાજુના જે વિસ્તારો છે તેમજ દાહોદ, ગોધરા પંથક, ભરૂચ, સુરત, તાપી, વલસાડ, નવસારી અને ડાંગ, ઉત્તર ગુજરાતની અંદર રાધનપુર, થરાદ, પાલનપુર, આબુ રોડ, ખેડબ્રહ્મા તેમજ ડુંગરપુર, ધાનેરા આ બધા વિસ્તારોની અંદર વરસાદની સંભાવના બપોરના સમયે પણ રહેલી છે। સાંજના સમયની અપડેટ જોઈએ તો સાંજના સમયે ખાસ કરીને 7 વાગ્યાના સમયગાળા દરમિયાન દ્વારકા, સલાયા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ભાણવડ, ગોંડલ, અમરેલી, જસદણ, બોટાદ, ચોટીલા, રાજકોટ, મોરબી આજુબાજુના વિસ્તારો તેમજ સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી તેમજ મહુવા, સિહોર આજુબાજુના જે વિસ્તારો છે, દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો વડોદરા, અમોદ, ભરૂચ, રાજપીપળા, છોટાઉદેપુર તેમજ સુરત, વલસાડ, નવસારી અને ડાંગ આ બધા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે। તો વિરમગામ, અમદાવાદ, કપડવંશ, લુણાવાડા, ગોધરા, દાહોદ પંથક, નડિયાદ, ધોળકા, મધ્ય ગુજરાતના જે ભાગો છે તેમજ ઉત્તર ગુજરાતમાં રાધનપુર, મહેસાણા, હિંમતનગર, ડુંગરપુર, ખેડબ્રહ્મા, પાલનપુર, થરાદ, ધાનેરા, આબુ રોડ આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના રહેલી છે। ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ અને મહેસાણામાં વરસાદની પૂરેપૂરી સંભાવના છે। તો કચ્છના પણ કોઈ કોઈ વિસ્તારોમાં વરસાદ જોવા મળશે। હવે જોઈએ આવતીકાલની અપડેટ। આવતીકાલે 11 તારીખમાં પણ કેટલાક વિસ્તારો છે, જેમાં સલાયા, જામનગર, ભાણવડ, પોરબંદર, જૂનાગઢ, ગોંડલ, રાજકોટ, ચોટીલા, બોટાદ, જસદણ, ભાવનગર, અમરેલી આજુબાજુના જે વિસ્તારો છે, વેરાવળ, ઉના, મહુવા તેમજ દક્ષિણ ગુજરાતમાં વડોદરા, સુરત, ભરૂચ, રાજપીપળા આજુબાજુના વિસ્તારો તેમજ વલસાડ, નવસારી, ડાંગમાં પણ હળવા વરસાદની સંભાવના રહેલી છે। મધ્ય ગુજરાતમાં અમદાવાદ, કપડવંશ, લુણાવાડા, ગોધરા, દાહોદ તેમજ નડિયાદ, ધોળકા, વિરમગામ આ બધા વિસ્તારો તેમજ ઉત્તર ગુજરાતમાં મહેસાણા, હિંમતનગર, ખેડબ્રહ્મા, ડુંગરપુર આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના રહેલી છે। આવતીકાલે સાંજના સમયે એટલે કે 7 વાગ્યાથી 8 વાગ્યાના સમયગાળા દરમિયાન મહુવા, અલંગ, ભાવનગર, અમરેલી, સાવરકુંડલા, ધારી, વિસાવદર, બગસરા, જેસર બગદાણા, ગોંડલ, જસદણ, બોટાદ આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે। તો અમોદ, ભરૂચ, રાજપીપળા, સુરત આજુબાજુના જે વિસ્તારો છે તેમજ અમદાવાદ, કપડવંશ, લુણાવાડા, ગોધરા અને દાહોદ તેમજ મહેસાણા, હિંમતનગર આજુબાજુના જે વિસ્તારો છે, ડુંગરપુર આજુબાજુના વિસ્તારો છે તેમાં પણ ભારે વરસાદની શક્યતા રહેલી છે।
હવે વાત કરીએ 12 તારીખની અપડેટ, તો 12 તારીખમાં પણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો છે, ભાવનગર, અલંગ, મહુવા, ઉના અને અમરેલીના કેટલાક વિસ્તારો, તેમજ દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી તેમજ વલસાડ, નવસારી અને ડાંગ, આટલા જે વિસ્તારો છે તેમાં વરસાદનું જોર યથાવત રહેશે। 12 તારીખે રાત્રિના સમયની અપડેટ જોઈએ તો ખાસ કરીને મહેસાણા, હિંમતનગર, કપડવંશ, ગોધરા, દાહોદ તેમજ બાંસવાડા, લુણાવાડા, ડુંગરપુર આજુબાજુના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે। તો દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપીમાં પણ ભારે વરસાદ વરસી શકે છે। 13 તારીખમાં વહેલી સવારની અપડેટ જોઈએ તો ભાવનગર આજુબાજુના કેટલાક વિસ્તારો તેમજ વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી આ બધા વિસ્તારો તેમજ મધ્ય ગુજરાતની અંદર દાહોદ, ગોધરા, છોટાઉદેપુર પંથક તેમજ વડોદરા આજુબાજુના વિસ્તારો, ડુંગરપુર, પાલનપુર, મહેસાણા, ઉત્તર ગુજરાતના પણ આ વિસ્તારોમાં વરસાદ જોવા મળશે। હવે મિત્રો વાત કરીએ આગામી 18 તારીખથી ગુજરાતની અંદર વરસાદનો જે નવો રાઉન્ડ આવી રહ્યો છે તે આ રીતે સમગ્ર ગુજરાતમાં વરસાદ જોવા મળશે। સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય, દક્ષિણ, ઉત્તર ગુજરાત 19 તારીખની અપડેટ જોઈએ તો 19 તારીખમાં પણ આખા ગુજરાતની અંદર આ રીતે વરસાદી માહોલ આપણને જોવા મળશે। તો આ સૌથી મોટો વરસાદી રાઉન્ડ છે। બંગાળની ખાડીમાં પણ સિસ્ટમ સક્રિય થયેલી છે, જે સિસ્ટમની અસર પણ અત્યારે ગુજરાત ઉપર જોવા મળશે, તેમજ અહીં પણ એક સિસ્ટમ સક્રિય થશે। તો આ રીતે ગુજરાતની અંદર નવો વરસાદી રાઉન્ડ આવી રહ્યો છે। હવે જોઈએ પવનની ઝડપ, તો આગામી 12 તારીખ પછી પવનની ઝડપમાં વધારો થશે। કચ્છના વિસ્તારોમાં 44 કિલોમીટર પ્રતિ કલાક, સૌરાષ્ટ્રમાં 42 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઝોંટાના પવનો ફૂંકાશે। 15 તારીખમાં કચ્છમાં 52, સૌરાષ્ટ્રમાં 47 કિલોમીટર પ્રતિ કલાક, 16 તારીખની વાત કરીએ તો કચ્છની અંદર 53 કિલોમીટર પ્રતિ કલાક, સૌરાષ્ટ્રમાં 50 કિલોમીટર પ્રતિ કલાક તેમજ 17 તારીખની અંદર 60 કિલોમીટર પ્રતિ કલાક, કચ્છમાં સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં પણ 55 તેમજ 18 તારીખમાં પણ સૌરાષ્ટ્રમાં 48થી 50 અને કચ્છમાં 50થી 52 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઝોંટાના પવનો ફૂંકાશે। સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં પણ 50ની પવનની ઝડપ જોવા મળશે। હવે જોઈએ ગુજરાતમાં 10 દિવસમાં કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડી શકે, તો વેરાવળ આજુબાજુ 4 ઇંચ, ભાવનગર આજુબાજુ 4થી 5 ઇંચ વરસાદની સંભાવના છે, તો ભરૂચ, સુરત આજુબાજુ 7 ઇંચ, તાપીમાં 5 ઇંચ તેમજ મધ્ય ગુજરાતના વિસ્તારો જોઈએ તો ધોળકા આજુબાજુ 4, દાહોદ, ગોધરા પંથકમાં 5 ઇંચ તેમજ ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં મહેસાણા આજુબાજુ 5 ઇંચ, હિંમતનગર, ખેડબ્રહ્મા, ડુંગરપુર આજુબાજુ 4 ઇંચ, સૌરાષ્ટ્રના જે બાકીના વિસ્તારો છે જેમાં 2-2.5 ઇંચ વરસાદ તેમજ કચ્છમાં 2 ઇંચ જેવી સંભાવના રહેલી છે। તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સવારના 5:30 વાગ્યાના મહત્ત્વના હવામાન સમાચાર। ફરી વખત મળીશું નવી અપડેટમાં। જોતા રહેજો ઓન્લી ખેડૂત હેલ્પ।